અમદાવાદના દરિયાપુર પોલીસ સ્ટેશન ખાતે મુસ્કાન સાથે રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો, સ્થાનિક આગેવાનો, સ્થાનિક લોકોએ રક્તદાન કર્યું હતું અને સ્વૈચ્છિક રક્તદાન શિબિરમાં થેલેસેમિયા અસરગ્રસ્ત બાળકોની સહાય માટે કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદ કમિશનર આશિષ ભાટિયાના જણાવ્યા અનુસાર દર રવિવારે અલગ અલગ પોલીસ સ્ટેશનમાંથી અમદાવાદ શહેરમાંથી થેલેસેમિયા અસરગ્રસ્ત બાળકોની સહાય માટે રક્તદાન શિબિર કેમ્પનું આયોજન, જેના અંતર્ગત આજરોજ દરિયાપુર પોલીસ સ્ટેશન ખાતે રક્તદાન શિબિર કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આજે દરિયાપુર પોલીસ સ્ટેશન ખાતે રેડક્રોસની ટીમ સાથે, દરિયાપુર પોલીસ સ્ટેશનના સ્ટાફ સાથે, જે સામાજિક આગેવાનો અને જે કાર્યકર્તાઓની મદદથી આજે બ્લડ ડોનેશનના કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે, એમાં જે આપણે વોલેન્ટિયર આવ્યા છે એ ખૂબ જ ઉત્સાહથી રક્તદાન કરી રહ્યા છે અને આ રક્તદાનથી જે યુનિટ મળશે તે થેલેસીમિયા ગ્રસ્ત જે બાળકો છે એને મદદ કરતા રહેશે. અને દર અઠવાડિયે આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ છે અને જુદા જુદા પોલીસ સ્ટેશનમાં આ પ્રવૃત્તિ ચાલુ છે અને એનાથી જે સામાજિક યોગદાનથી પોલીસ વચ્ચે રહીને જેની મદદની કરવાની જે જરૂરિયાત છે એવા જરૂરતમંદ બાળકોને આપણી મદદ કરી શકાશે. અને જે સામાજિક આગેવાનો છે એ પણ, જે ધાર્મિક આગેવાનો છે એની પણ હાજરી છે અને આનાથી જે પોલીસ સાથે એમનો સંપર્ક પણ વધશે અને જે સામાજિક એકતા છે એનો સંદેશ પણ જશે.